નમસ્કાર ધોરણ સાતના સંસ્કૃત લેક્ચરમાં સર્વનું સ્વાગત છે આપણે આજે બીજા સત્રનું બીજો જે પાઠ છે વાર્તાલાપ એનો અભ્યાસ કરીશું જેમાં ભાવેશ અને ચેતના બંને વચ્ચેનો વાર્તાલાપ આપેલો છે સંસ્કૃતમાં છે જેને આપણે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું જે શબ્દ તમને ન સમજાય તેનું અહીંયા હું ગુજરાતી કરતો હોઉં ત્યારે તમે પેન્સિલથી ત્યાં બાજુમાં એના અર્થ લખતા જજો ભાવેશઃ એ કહે છે નમસ્કાર નમસ્કાર ચેતના કહે છે નમસ્કાર એ પણ સામે નમસ્કાર કરે છે ભાવેશ આગત છે તું અરે ભાવેશ આવ તું એટલે આવ સર્વમ કુશલમ વા બધું જ કુશળ છે ભાવેશ કે છે સર્વમ કુશલમ બધું જ કુશળ છે ચેતના કહે છે ઉપવેશું બેસ ઘરે આવે પછી એને બેસાડે પછી કીધું જલમ સ્વીકારો તું જળનો સ્વીકાર કર ત્યારે ભાવેશ શું કહે છે ધન્યવાદ આપનો ધન્યવાદ ચેતના કહે છે ચાયમ કોફી વા ચા લઈશ કે કોફી લઈશ ભાવેશ કેમ કે માસ્તું કાંઈ પણ નહીં ઇદાનીમ ભોજનમાં આવશ્યકમ અત્યારે ભોજનનું આવશ્યકતા છે ચેતના કહે છે ભોજન સિદ્ધમ એવું ભોજન સિદ્ધમ એટલે તૈયાર જ છે અસ્તિ એટલે છે આસન ગ્રહણ કરો તું આસન ગ્રહણ કરો ત્યારે ભાવેશ કહે છે કૃપયા પરીવેશય તો કૃપા કરી અને તમે પીડશો ભોજને કિમ કિમ અસ્તી ભોજનમાં શું શું છે ચેતના કહે છે ભોજને વ્યંજનમ અસ્તિ વ્યંજનમ એટલે શાક રોટિકા અસ્તિ એટલે રોટલી મોદકઃ અસ્તિ લાડુ અવલેહ અસ્તિ એટલે અથાણું ઓદનમ એટલે ભાત અસ્તિ દાલમ અપી અસ્તિ અને દાળ પણ છે ભાવેશ એ કહે છે તરી શીઘ્રમ દદાતું તો ફટાફટ મને આપી દ્યો ચેતના કહે છે સ્વીકારો તું લવણમાં આવશ્યકમ વા લવણ એટલે કે મીઠાની આવશ્યકતા છે ભાવેશ કહે છે આમ દદાતું હા આપો કિંચિત તકરમ આપી આવશ્યક થોડીક તક્ર એટલે છાસની પણ મારે જરૂર છે છાસ પણ આપો જ્યારે ચેતના કહે છે સ્વીકારો તું ચાલો એનો સ્વીકાર કરી લ્યો એકમ મોદકમ પી સ્વીકારો તો હજી એક લાડુનો પણ સ્વીકાર કરો ભાવેશ કહે છે ધન્યવાદ એકમ રોટિકમ આપી દાદા તો એક રોટલી પણ તમે મને આપો ત્યારે ચેતના કે છે અવલેહ અપી અસ્તી આવશ્યકમ વા અવલેહ એટલે અથાણું પણ છે એની આવશ્યકતા છે ત્યારે ભાવેશ કે છે માસતું ના એની આવશ્યકતા નથી ઈદાનીમ ઓદનમ દાતું એટલે અત્યારે હવે તમે મને શું કરો ઓદન એટલે કે ભાત આપી દો ચેતના કે છે સ્વીકારો તું આપતા આપતા દાલમ અપી સ્વીકારો તું દાળનો પણ સ્વીકાર કરો ભાવેશ કે છે ધન્યવાદ અન્ય કિમ આવશ્યકમ ચેતના એને પૂછે છે બીજું કંઈ જોઈએ છે તમારે જમવા માટે ત્યારે ભાવેશ કહે છે ઇદાનીમ કિંમી માસશું ના હવે મારે કંઈ પણ નથી જોતું મમા ભોજનમ સમાપ્ત મારું ભોજન છે એ સમાપ્ત થઈ ચૂક્યું થ ભોજનમ રુચિકરમ ભોજન છે એ ખૂબ રુચિકર હતું ખૂબ સારું હતું ભાવે એવું હતું ચેતના કહે છે ધન્યવાદ આમ કરી અને એ બંનેનો વાર્તાલાપ અહીંયા પૂર્ણ થાય છે અસ્તુ